नमस्कार, वंदे मातरम। आजादीना अमृत महोत्सव निमित्ते डीडी गिरनारना संभारणा कार्यक्रम में हूँ अल्पा शाह आप सौने आवकारू छू। मित्रों, 15 ऑगस्ट 1947 रोज आपणो भारत देश अंग्रेजोनी गुलामी माथी आजाद थयो अने आ दिवस देशवासीओ माटे यादगार बनी गयो। प्रत्येक भारतवासी माटे खुशी, हर्ष अने गौरव भर्यो आ दिवस। पण मित्रों, आ खुशी कई रातोरात नहोती मळी। केटलाय नामी अनामी, गरीब तवंगर, स्त्री पुरुषना बलिदान अने संघर्ष थकी आ सफळता हासिल थई शकी। आजादीना अमृत महोत्सवमां ओवारणा लेवा छे देशना आ वीर सपूतोना। આજે વાત કરવી છે ગાંધીયુગના એક સમયના ગુજરાતના ગણ્યાગાંઠ્યા અગ્રણીઓ પૈકીના એક દયાળજીભાઈ દેસાઈની, તેમના જીવનની, એથી વિશેષ તેમના સદગુણોની અને તેમણે હાથ ધરેલી પ્રવૃત્તિઓની। દયાળજીભાઈનો જન્મ અનાવિલ જ્ઞાતિના ગામ વેસમાન રહીશ નાનુભાઈ દેસાઈને ત્યાં તારીખ 16 નવેમ્બર 1887 રોજ થયો હતો। 25 વર્ષની ભર યુવાનીમાં એમના પિતા સ્વર્ગવાસી થયા। માતુશ્રી ગંગાબા પર 7 માસના દયાળજીભાઈને ઉછેરવાની જવાબદારી આવી પડી। કોઈ નાય ઓશિયાળા થયા વિના માતાએ વર્નાક્યુલર ફાઇનલ સુધી ભણાવ્યા। દયાળજીભાઈની જીવની વિશે જ્યારે વાત કરતા હોઈએ અને માતા પુત્રની વિરલ જોડીનો ઉલ્લેખ ન કરીએ તો એ અધૂરું જ ગણાશે। વળી દયાળજીભાઈએ પોતાના પત્ની અને બાળકોને પણ ખૂબ જલ્દી ગુમાવ્યા। ત્યારબાદ તેમણે આજીવન ફરી લગ્ન નહીં કરવાનું નક્કી કર્યું અને સેવાનું વ્રત સ્વીકાર્યું। આમાં તેમના માતુશ્રીએ છેવટ સુધી તેમને સાથ આપ્યો। દયાળજીભાઈ હતા એક નિષ્ઠાવાન નેતા અને તેમના મા હતા સ્નેહ સેવામયી પરિપૂર્ણ જનની મૂર્તિ। વૃદ્ધ હોવા છતાં વિવિધ સ્થાનોએથી આશ્રમમાં આવેલા વિદ્યાર્થીઓની સેવામાં કદાપી થાક કે કંટાળો નહોતા લાવતા। ઉંમર 80 વર્ષની ઉપર થઈ ગયેલી ત્યારે પણ એમણે સેવા ધર્મ બંધ નહોતો કર્યો। દયાળજીભાઈનો જન્મ 16/11/1877 રોજ અનાવિલ જ્ઞાતિના નવસારી મહાલના વેસમા ગામમાં થયો હતો। પિતા નાનજીભાઈ દેસાઈ ને માતા ગંગાબાએ બાળપણથી જ દયાળજીભાઈને સૂતરના તાંતણે સ્વરાજ્ય મેળવવાના સાદ સંભળાવ્યા હતા। બાળપણમાં જ પિતાનું અવસાન થયું, પરંતુ માતા ગંગાબાએ તેમને વર્નાક્યુલર ફાઇનલ સુધી ભણાવ્યા। ચુસ્ત જ્ઞાતિ રિવાજોને કારણે 8 જ વર્ષની વયે તેમનું લગ્ન ઈચ્છાબેન સાથે થયું। નાની વયે પત્નીને પણ ગુમાવતા દયાળજીભાઈએ વિદુર રહેવાનું પસંદ કર્યું। ત્યારબાદ દયાળજીભાઈ વેસમા ગામમાં શિક્ષક બનીને શાળા ચલાવતા રહ્યા। ત્યારબાદ દયાળજીભાઈ વાલોડમાં મહેસૂલી ખાતાની નોકરીમાં જોડાયા। તે દરમિયાન અનેક ગામડાઓમાં ફરવાનું થયું। ગ્રામ્ય જીવન ગુજારતા પછાત વર્ગના અનેક દલિત પીડિતોને દુઃખો ભોગવતા જોયા ત્યારે તેને ધ્યાનમાં લેતા તેમણે 8વા ફાર્મમાં નોકરી સ્વીકારી અને મનોમન ગ્રામોદ્ધારના વિકાસમાં જોડાવાનું નક્કી કરી લીધું। નોકરી છોડી દઈને તેમણે સમાજની સંકુચિતતા, કુરિવાજો અને નિરક્ષરતા સામે લોકજાગૃતિ અભિયાનના શ્રી ગણેશ કર્યા. દયાળજીભાઈ 1902માં શેઠ ગુલાબચંદના મકાનમાં અને શેઠ તાસવાડાના મકાનમાં ચાલતી ભારત સેવાશ્રમ સંઘની પ્રવૃત્તિઓથી પ્રેરાયા અને 1906માં તેમણે અનાવિલ આશ્રમની સ્થાપના કરી। દરમિયાન સમાજની પ્રવૃત્તિને અવરોધરૂપ રૂઢિઓ, ભેદભાવ તેમજ ભણતર પર ભાર મૂકીને તેને દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો। તેમાં અન્ય જ્ઞાતિઓનો પણ સાથ લીધો, જેને કારણે જ્ઞાતિમાં ખૂબ જ વિરોધ થયો, પરંતુ તેમણે કોઈનીએ પરવા કરી નહીં। સુરત તેમનું મુખ્ય કેન્દ્ર બન્યું।
બંને આશ્રમોમાંથી જ અનાવિલ વિજય અને પટેલ બંધુ નામનું માસિક પ્રગટ કરીને લોકોમાં રાષ્ટ્રીયતાની ભાવના કેળવવા પ્રયત્નો કર્યા. આખા ભારતભરમાં દલુ કલુની જોડી પ્રખ્યાત થઈ. મિત્રો, દયાળજીભાઈ એક પ્રખર રાષ્ટ્રભક્ત હતા અને પોતાનું સંપૂર્ણ જીવન રાષ્ટ્રને સમર્પિત કર્યું હતું. જીવન સમર્પણ માટે દયાળજીભાઈએ બે માર્ગ પસંદ કર્યા. એક સમાજસેવા, જેણે ઉદાર પદ્ધતિની જ્ઞાતિ સેવાનું રૂપ લીધું, અને બીજું રાજકારણ. આ બંને વિશે થોડી વિગતે વાત કરું તો, પોતાની જ અનાવિલ જ્ઞાતિના ઉત્થાન માટે તેમણે કમર કસી. અનાવિલોની વધતી જતી આર્થિક પડતી, તેમના કેટલાક એ પડતીને પોષતા કુરિવાજો અને જ્ઞાતિમાં રહેલી સંકુચિતતા તેમને ખૂબ ખૂંચી. તેમણે વિચાર્યું કે રીઢા થઈ ગયેલા જ્ઞાતિજનો તો સુધરશે નહીં, પણ જો નવી પેઢીને સુસંસ્કાર અને કામની નવી દ્રષ્ટિ અપાશે તો વખત જતાં સમસ્ત જ્ઞાતિના વિચારોમાં સુધારો આવશે. આ હેતુથી તેમણે 1906માં અનાવિલ આશ્રમ સ્થાપ્યો. તે સંસ્થામાં નાના મોટા ફેરફારો કર્યા, શાળા સ્થાપી, કન્યાલયનો પ્રયોગ કરી જોયો, વર્ધા યોજના સ્વીકારી, આમ તેઓ પ્રયત્ન કરતા જ રહ્યા. એમાં સારા નરસા અનુભવો પણ થતા રહ્યા, પરંતુ સેવા કરવાનો તેમનો ઉત્સાહ ક્યારેય ન ઓસર્યો. વિદ્યાર્થીઓને આશ્રય આપી તેમને શિક્ષણ, તાલીમ અને સંસ્કાર આપી જ્ઞાતિનો ઉદ્ધાર કરવાનું તેમનું ધ્યેય તેમણે છેવટ સુધી જાળવી રાખ્યું. આ કાર્યમાં તેમને સફળતા પણ મળી. તેમનો વિદ્યાર્થી એટલે જ્ઞાતિનું સંકુચિત અંગ નહીં, પણ દેશના વિશાળ જીવન સાથે પોતાના વ્યક્તિગત જીવનનું અનુસંધાન કરતું શિષ્ય. આશ્રમમાં રહેતા વિદ્યાર્થીઓના તેઓ માર્ગદર્શક, સલાહકાર અને સાચા મિત્ર હતા, અને એટલે જ પોતાનો જીવન પંથ ઉજાડનાર દયાળજીભાઈ તરફ આ વિદ્યાર્થીઓ હંમેશ પૂજ્ય ભાવે જોતા અને તેમના ગુણાનુગાન કરતા. બ્રિટિશરો સામેની ક્રાંતિની જ્વાળાઓ ભભૂકતી જ રહી. 1920-23માં ગાંધીજીએ અસહકારની ચળવળ સક્રિય બનાવી. ત્યારે અનાવિલ આશ્રમમાં આવેલ સ્વરાજ્ય આશ્રમમાં સરદારના સાનિધ્યમાં ભૂગર્ભ પ્રવૃત્તિ ચાલુ રાખી. હું પહેલો આશ્રમમાં આવ્યો અને તે સમયે મને પોતાને તો પરદેશી વસ્ત્રો અને મિલના કાપડ પહેરવાનો વધારે શોખ, પણ અહીંયા આવ્યા પછીથી પૂજ્ય દયાજીભાઈના આશ્રમમાં, દયાજીભાઈના સાનિધ્યમાં ધીમે ધીમે હું ખાદી પહેરતો હતો. મને પોતાને થોડુંક બીડીનું અને પાન કે બીજા વ્યસનો હતા એ બધા વ્યસનમાંથી પણ હું મુક્ત થયો. અને પછી તો એવો રંગ લાગ્યો કે 1937-38માં જે હરિપરાની કોંગ્રેસ ભરાઈ, એ હરિપરાની કોંગ્રેસમાં સ્વચ્છતા સ્વયંસેવક તરીકે પણ જવાનું મને માન પ્રાપ્ત થયું. અમે 4-5 આશ્રમના વિદ્યાર્થીઓ એ સ્વચ્છતા સ્વયંસેવકો તરીકે હરિપરા કોંગ્રેસમાં લગભગ 15 દિવસ સુધી એ સફાઈ કામ અમે ત્યાં આગળ કર્યું. પૂજ્ય દયાજીભાઈ એટલે અમારે મન, તે વખતે તો દયાજીનો આશ્રમ એટલે એમ કહેવાતું કે એમાં સખત નિયમો રહે, માથા ઉપર લાંબા વાળ પણ નહીં રાખવાના, નીચે જમીન ઉપર સુવાનું અને ઘાસતેલના ફાનસથી અમારે વાંચવાનું. એ જમાનામાં આ બધું અમને જરા કઠિન તો લાગતું, પણ ધીમે ધીમે દયાજીભાઈના પ્રેમાર્થ સ્વભાવને કારણે કોઈક વારે ખીચવાઈ પણ જતા ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા, અને તે વખતે અમને જરા ધાક પણ લાગતો, એમ પણ થતું કે ઘણીવાર આશ્રમ છોડી દઈએ, પણ તરત જ પાછા એઓ એમની પોતાના પ્રેમાળ સ્વભાવને લીધે, એમના માતુશ્રી હતા એ પણ ખૂબ પ્રેમાળ સ્વભાવના, એટલે એ બધાને કારણે અમે અહીંયા આશ્રમમાં ટકી રહ્યા. ગાંધીજી હિન્દુસ્તાનમાં આવ્યા પછીથી જે આપણી આઝાદીની જંગ ચળવળ શરૂ થઈ, એ ચળવળ માટે એમને બીજો પાછો હેતુ દેખાયો કે હવે મારે આ વિદ્યાર્થીઓ આઝાદીના જંગમાં લડવૈયાઓ તરીકે પણ આ કામ લાગે એવા સૈનિકો મારે અહીંયા તૈયાર કરવા જોઈએ. અને તેમાં એમને કલ્યાણજી કાકા, દલુ કલુની જોડી બંને ભેગી થઈ અને એ બંને જણા ભેગા થઈને
કોંગ્રેસનો પાયો આ સુરત શહેરમાં નાખેલો એમ કહી શકાય, આઝાદીની જંગની ચળવળનો પાયો. અને એ બંને આશ્રમના વિદ્યાર્થીઓ ભેગા થતા, એઓ અહીંયા પ્રાર્થના કરતા, દેશ નેતાઓ આવે તો તેમના ભાષણો સાંભળતા, અને એક આઝાદી જંગના સૈનિકો તૈયાર કરવા માટેની એક આ તાલીમ શાળા હોય એ જાતના આ આશ્રમો થયા. અને એને કારણે બ્રિટિશ સરકારની નજર એના ઉપર ઠરી, એમનો રોષ ઉતર્યો. અને એ ખફગીને કારણે જ્યારે દાંડી સત્યાગ્રહ પૂરો થયો, એટલે દાંડી સત્યાગ્રહ આપણે કૂચ પૂરી થયા પછીથી તરત જ 1932માં એમણે આ બંને આશ્રમોને જપ્ત કરી દીધા. અહીંયા રાષ્ટ્રીય શાળા પણ ચાલતી હતી. દયાજીભાઈનું એ પણ સપનું હતું કે આ પરદેશી વિદેશી કેળવણી નહીં જોઈએ. ગાંધીજીએ ગુજરાત વિદ્યાપીઠ અમદાવાદમાં સ્થાપેલી, તો એમણે અહીંયા આગળ પણ રાષ્ટ્રીય શાળા આશ્રમમાં શરૂ કરેલી. અને એમનું એ પણ સપનું હતું કે ટેકનિકલ એજ્યુકેશન અને રાષ્ટ્રીય શાળા બંને સાથે મારે આ ભૂમિ ઉપર ચાલુ કરવી, પણ એ સપનું એમનું સાકાર થયું નહીં. દયાળજીભાઈ સુરત જિલ્લાની મહાનગરપાલિકાના સભ્ય બન્યા ને લોક જાગૃતિના કામનો ભાર વધતો જ રહ્યો. તે દરમિયાન ગાંધી ચિંધ્યા માર્ગે સરદારના નેતૃત્વ હેઠળ 1926-28ના અરસામાં બારડોલી સત્યાગ્રહની જ્વાળાઓ ભભૂકી ઉઠી. સુરત જિલ્લાનું નેતૃત્વ દયાળજીભાઈને સોંપાયું ને અનાવિલ આશ્રમ મુખ્ય કેન્દ્ર બન્યું. તેમણે આશ્રમના વિદ્યાર્થીઓને કામે લગાડ્યા. રેટિયો, સ્વદેશી વસ્ત્રો, દારૂ નિષેધ, સરઘસો, ક્રાંતિકારી સભાઓ અને પ્રવચનો દ્વારા જબરજસ્ત લોક જાગૃતિ લાવવા દયાળજીભાઈ જાતે ગામડાઓમાં ફર્યા અને રાષ્ટ્રીયતાનું સિંચન કરતા રહ્યા. તેમની સભાઓ અને પ્રવચનોએ દયાળજીભાઈને સુરતના સિંહ તરીકે બિરદાવ્યા. ઇતિહાસના પાના ઉપર ડક્કા ઓવરણાની સિંહ ગર્જના આજે પણ લોકો યાદ કરતા રહ્યા. અને દરમિયાન તેઓ અનેક કાર્યકરોના સંપર્કમાં આવ્યા, જેમાં ડૉક્ટર સુમંત મહેતા, શારદાબેન મહેતા, અબ્બાસ તૈયબજી, મીઠુબેન પિટીટ, દરબાર ગોપાળદાસ, ભક્તિબા, ઠક્કર બાપા, મહાદેવ દેસાઈ, ઇન્દુલાલ યાજ્ઞિક, રવિશંકર મહારાજ, મોરારજી દેસાઈ, વિઠ્ઠલભાઈ પટેલ, પૂજ્ય મોટા, કવિ નર્મદ, મોહનલાલ પંડ્યા, રતનજી ખંડુભાઈ દેસાઈ, પરાગજી દેસાઈ, ડૉક્ટર ચંદુલાલ, નારાયણ રાવ પિંજરત, ચિમનલાલ છબીલદાસ ચિનાઈ, વકીલ ડાહ્યાભાઈ દેસાઈ, ડૉક્ટર મોહનનાથ દીક્ષિત અને હરિભાઈ દેસાઈ જેવા કાર્યકરો મુખ્ય હતા. ચોથી ફેબ્રુઆરી 1928ના દિવસે સરદારના પ્રમુખપદે બારડોલી મુકામે ખેડૂતોની પરિષદ ભરવામાં આવી અને બારડોલીમાં સભાઓ ભરીને ખેડૂતોએ મહેસૂલ નહીં ભરવાનો ઠરાવ પસાર કર્યો. લડતની ગરમી જેમ જેમ વધતી ગઈ તેમ તેમ જડતી, જપ્તી, હરાજી, ધરપકડ અને જેલ એમ સરકારી દમનનો દોર વધતો ગયો અને ભારે ધમ પછાડા છતાં સરકાર ગળે આવી ગઈ અને સમાધાન કરવાની તેને ફરજ પડી. સરદાર સાહેબને પ્રતિનિધિમંડળ સાથે સુરતના ગવર્નરને મળવાનું આમંત્રણ મળ્યું. એ પ્રતિનિધિમંડળમાં સરદાર સાહેબ, અબ્બાસ સાહેબ, દયાળજીભાઈ, કલ્યાણજીભાઈ, મીઠુબેન,
જ્યારે ગાંધીજીએ એમ જાહેર કર્યું કે મારે તો તદ્દન મિલકત ત્યાગ કરીને આમાં પડનાર માણસ જોઈએ છે, તો કલ્યાણજીભાઈ અને દયાજીભાઈ પોતપોતાની મિલકતો ત્યાગ કરીને ગાંધીજી સાથે સૌથી અને દયાજીભાઈનું બહુ બુલંદ અવાજ સરસ, અને ડકાનો ઉવાળો પર એની જે ભાષણો થાય તો લાઉડ સ્પીકરની જરૂર નહીં, 5-50 હજાર માણસ હોય પણ એટલા અવાજથી બોલે તો લાઉડ સ્પીકર સિવાય પડે આખી સભાને એડજસ્ટ કરી શકતા હતા. દલનું કલ્યાણજીભાઈ અને દલ દયાળજીભાઈ એ 1921માં પોતાનું સર્વ મિલકત ત્યાગ કરીને ગાંધીજીને સાથ આપનાર બે આપણા સુરત જિલ્લાના ધુરંધર આગેવાનો હતા, અને તે જમાનામાં એની પોતાની તડપતી ભાષામાં એટલું પ્રેરણાપૂર્વક એ કરતા કે આપણાથી છક થઈ જાય કે શું આટલો બધો સ્પિરિટ દયાળજીભાઈમાં અને કલ્યાણજીભાઈમાં બે. એ વખતે ખરા 1921ના ખરા ખરા અગ્રણી આગેવાનો દયાળજીભાઈ વગેરે હતા. અનાવિલ આશ્રમ કે જ્યાં દયાળજીભાઈ પોતે રહેતા હતા તે રાષ્ટ્રીય પ્રવૃત્તિઓનું કેન્દ્ર બની રહ્યું હતું. દયાળજીભાઈએ રાષ્ટ્રીય આંદોલનમાં મહત્વનો ભાગ ભજવ્યો હતો. એટલું જ નહીં, પૂજ્ય ગાંધીજીના વિચારોથી રંગાઈને તેઓ પોતાનું જીવન જીવી રહ્યા હતા. ગાંધીજીનો પ્રભાવ તેમના પર કેટલો પ્રબળ હતો તે આ એક ઘટના પરથી જાણી શકાય. સ્વરાજ્ય મેળવવા માટેની જાગૃતિ તો લોકોમાં ઘણી હતી, એ માટે આર્થિક સહયોગની પણ જરૂરિયાત રહેતી. એ અરસામાં એટલે કે 1921માં ટીળક સ્વરાજ ફાળામાં ગુજરાતનો ફાળો નક્કી કરવા માટે ભરૂચમાં ગુજરાતના કાર્યકરોની એક સભા મળી હતી. તેમાં ગાંધીજી અને સરદાર શ્રી પણ હાજર રહ્યા હતા. એ સભામાં એક ચર્ચા ચાલી રહી હતી કે આખા દેશમાંથી 1 કરોડ ભેગા કરવાના છે તો ગુજરાતના ભાગે કેટલા આવે. શ્રી દિનકર રાવ દેસાઈના ઘરમાં આ ચર્ચા ચાલી રહી હતી. કોઈકે સૂચન કર્યું કે વસ્તીના હિસાબે ગુજરાતે 3 લાખ રૂપિયા આપવા જોઈએ. મિત્રો, અહીં એક મહત્વના મુદ્દા પર આપનું ધ્યાન દોરીશ કે એ વખતે રૂપિયાની કિંમત ઘણી હતી. રૂપિયો એ ગાડાના પૈડા જેવડો ગણાતો. ત્યારે દયાળજીભાઈએ પૂછ્યું કે મારે કેટલું આપવું જોઈએ. જવાબમાં બાપુએ કહ્યું, સર્વસ્વ અર્પણ કરવું જોઈએ. મિત્રો, જાણો છો બાપુના આ વાક્યનો શું પ્રતિભાવ મળ્યો? બાપુનો આ મત જાણ્યા બાદ શ્રી દયાળજીભાઈ, એમના જોડીદાર શ્રી કલ્યાણજીભાઈ, ડૉક્ટર ચંદુલાલ દેસાઈ અને શ્રી પ્રાગજી ખંડુભાઈ દેસાઈએ પોતાનું સર્વસ્વ આપવાની એ સભામાં જાહેરાત કરી. કેટલો અદ્ભુત નિર્ણય, કેટલી ઉચ્ચ ત્યાગવૃત્તિ! આ બધાની ઉચ્ચ ભાવના અને ત્યાગવૃત્તિની ગુજરાતમાં ભારે અસર થઈ. એનું પરિણામ એ આવ્યું કે ટીળક સ્વરાજ્ય ફાળામાં ગુજરાતે 3 લાખ રૂપિયાને બદલે 13.5 લાખ રૂપિયા આપ્યા. ગાંધીજીએ જ્યારે નમક સત્યાગ્રહની જાહેરાત કરી ત્યારે લડતનું કેન્દ્ર ખેડા કે બારડોલી બને તે માટે 2 જિલ્લાઓ વચ્ચે મીઠી હરીફાઈ ચાલતી હતી. પરંતુ 1928માં સરદારશ્રીની આગેવાની હેઠળ મહેસૂલની લડતમાં વિજય મેળવનાર બારડોલી સુરતના કાર્યકરો તો તૈયાર જ હતા, અને મીઠા સત્યાગ્રહના સ્થળની પસંદગી માટે બદલપુર, તિથલ, ધરાસણા અને લસુન્દ્રાના નામો ઉત્સુક હતા. પરંતુ છેવટે દાંડી ગામ પર કળશ ઢોળાયો ને ગાંધીજી આખું ગુજરાત વિંધીને સુરત જિલ્લાના દરિયાકાંઠે આવ્યા
અને મીઠાના કાયદાનો ભંગ કર્યો ત્યારે દયાળજીભાઈના અનાવિલ આશ્રમનો અને દયાળજીભાઈનો ફાળો અમૂલ્ય રહ્યો। દયાળજીભાઈ દેસાઈ અને અનાવિલ આશ્રમે આઝાદીની ચળવળમાં ખમીરવંતો ભાગ ભજવ્યો છે। તેમાં તે વખતના આશ્રમના ટ્રસ્ટીઓ ખંડુભાઈ દેસાઈ, ભુલાભાઈ જીવણજી દેસાઈ અને કાલિદાસ લલ્લુભાઈ દેસાઈનો ફાળો નોંધપાત્ર હતો। અનેક વાર જેલવાસ થવાથી નાદુરસ્ત તબિયતને કારણે 1942માં તેમનો દેહ વિલય થયો। રણે ચઢે તે શૂર બીજા તાળી પાડતા મોતીના એ મૂલ મીણ જરામાં ઓગળે, સુરત માત સુજાત વિલાસ તુજ મોંઘા પડ્યા, નવલી પાડે ભાત સંભારી ભડવીરને, થેલી થોથા મેલ ભાતે પંથ ખૂટે નહીં, છોકરવાદી ખેલ પંથ કપાશે પાયથી, દયાળજીની રાખ રક્ષા નહીં વજ્જર ભર્યા, ફૂલ પાડે દેહાંક જોજો તાપી ઝબક્યા। મિત્રો, સ્વરાજ્ય પ્રાપ્તિની અનેક ચળવળોમાં અને પ્રવૃત્તિઓમાં દયાળજીભાઈ સક્રિય ભાગ લઈ સભાઓ અને સરઘસોનું સફળ સંચાલન કરતા, બંગભંગની ચળવળ હોય તો આગેવાની લેવા તૈયાર હોય, હોમ રૂલ, બારડોલી સત્યાગ્રહ કે મીઠાની લડત, આઝાદીની બધી લડતોમાં એમનો અનન્ય ફાળો રહ્યો। રેટિયો સ્વદેશી જેવી પ્રવૃત્તિઓમાં પણ તેઓ મોખરે જ હોય। અનેક વખત તેમણે જેલ યાત્રા પણ વેઠી, આઝાદીના આંદોલનને ગતિમાન બનાવનાર શંખના ઘોષ, થાળીના રણકારથી શેરીઓને ગજવનાર અને હજારોની મેદનીને બુલંદ અવાજે સંબોધીને તેઓ સુરતના સિંહ તરીકે ઓળખાયા। મિત્રો, દયાળજીભાઈનું સંપૂર્ણ વ્યક્તિત્વ પ્રભાવશાળી હતું। તેજસ્વી ગોળ મુખમુદ્રા, સંન્યાસીને છાજે એવી આકૃતિ, ઊંચું કપાળ, દયા, ઉર્મી વગેરે ભાવોનું પ્રતિબિંબ પાડતા મોં અને દાઢી, એક સરખા દાંતોની હારમાળા અને સામાન્ય રીતે જોનારને હલનચલનમાં નિતરતું જણાતું ગાંભીર્ય, આ બાબતો દયાળજીભાઈના શારીરિક ગુણોમાં મુખ્ય જણાઈ આવતી। પહેરવેશમાં ખાદીનું ધોતિયું, કફની અને ટોપી, બેસતી વખતે ટટ્ટાર કમર, રસ્તે ચાલતા તો પણ પોતાની લાંબી લાકડી જેટલા જ સીધા ચાલતા, એક જ જાતના સળંગ એક પટ્ટીવાળા ચંપલ પહેરતા, આમ દયાળજીભાઈનું વૈવિધ્યસભર સમગ્ર જીવન અનેક ગુણોથી સભર હતું। નિષ્ઠા, સેવા અને ત્યાગના ભારોભાર પ્રતીક સમૂહ હતું। દયાળજીભાઈ એ કોઈ એક વ્યક્તિ નહોતા, પરંતુ જાહેર જીવનમાં અનેક પ્રવૃત્તિઓના પ્રણેતા હતા। સેવાના સાચા ભેખધારી શ્રી દયાળજીભાઈની વિદ્યાર્થી પ્રિયતા, વીરતા, ત્યાગ, ધ્યેયનિષ્ઠા અને માતૃભક્તિ સૌ માટે પ્રેરણારૂપ છે। દયાળજીભાઈના અમર આત્માને કોટી કોટી વંદન।